માખણ મહી દહી વડા જમતા જોયા છે ચૂરમો લાબસી બેરુડા જમતા જોયા છે માખણ જમતા જોયા છે પછી દહી વડા જમ્યા મહારાજ બાળપણમાં સુંદરી મામીના ઘરે દહી વડા જમ્યા ભુવાનંદ સ્વામી ઘનશ્યામ લીલામાં નોંધ કરી મામીએ બોલાવ્યા અને સુંદર મજાના દહી વડા કરી અને ઘનશ્યામ મહારાજને જમાડ્યા કંસાર બાસુંદીઓ ભલી જમતા જોયા છે કંસાર જમ્યા મહારાજ લ્યો નહીતર કંસાર તો લગ્નમાં હોય ને પણ કંસાર જમ્યા છે મહારાજ વડતાલમાં દિવાળીના દિવસો હતા દિવાળીના દિવસે મહારાજ વડતાલમાં બિરાજમાન હતા અને એ વખતે ચડોતરના ભક્તોને પૂછ્યા કરી કે ભક્તો આ દિવાળીના દિવસો આવ્યા તમે શું કરો અરે મહારાજ દિવાળીના દિવસો તમે બધા કંસાર કરીને જમી હો અરે મહારાજ કે કંસાર તો લગ્નમાં ન હોય મારા લગ્નમાં તો હોય પણ અમારી અહીંયા એવી રીત છે દિવાળી દિવસે કંસાર કરીને જમીએ મહારાજ કે ત્યારે આજે બધાએ મારા સાધુને કંસાર જમાડવો છે કારણ કે અમારા સાધુ બચારા લગ્ન કરાવતો ગયા નથી એટલે કંસાર ક્યાં ખાતો હોય આજે બધાને કંસાર કરીને જમાડવો છે અને રઘુવીરજી મહારાજને બોલાવીને કીધો રઘુવીરજી આજે દિવાળીનો દિવસ છે અને તમે કંસાર બનાવજો બધા સંતો સહિત તમારે ઘેર પધારશો અને કંસાર જમશું રઘુવીરજી મહારાજને આજ્ઞા દે એટલે સુંદર મજાનો રઘુવીરજી મહારાજ અને વીરજાદેવી બંને જણાએ સુંદર મજાનો કંસાર તૈયાર કર્યો મહારાજ સાંજે પધાર્યા કંસાર જમાડવાને માટે મહારાજને કીધું મહારાજ કંસાર જમો મહારાજ કે આજે પેલા સાધુને જમાડવો છે ને પછી હું જમીશ સંતોની પંક્તિ થઈ બધાને કંસાર પીરસી દીધો પછી રઘુવીરજી મહારાજ કે મહારાજ હવે તમે બેસો એટલે મહારાજ ચારે કોર સંતો વચ્ચે બાજોટો મૂક્યો ને મહારાજ બેઠા અને કંસાર રઘુવીરજી મહારાજે મહારાજને પીરસ્યો અને કંસાર જમવા બેઠા એ કંસારના વખાણ કરતા જો કેવો કંસાર છે સાધુને મહારાજ કે સંતો છેલ્લી વખત આ કંસાર જમી લેજો આ કંસાર પછી કઈ આપના કામનો નહીં તો લગ્નમાં કંસાર થાય પણ આ તો ચડોતરમાં છે એટલે દિવાળીને આપને પણ કંસાર જમવા મળી ગયો એને બહુ કંસારના વખાણ કરતા જાય ને કંસાર જમતા જાય એમ કરતા મહારાજે કીધું રઘુવીરજી ફરી પીરસો ત્રણ વખત પંક્તિમાં કંસાર પીરસા ત્રણ વખત કંસાર પીરસ્યો અને હવે તો પછી રઘુવીરજી મહારાજે અને એના પત્ની થોડો કંસાર મૂકી દીધો હતો કે પેલા કાઢી લઈને પછી બધો દઈ દઈએ એમ કરતા એ કંસાર હવે બંને પતિ પત્નીનો બાકી હતો મહારાજ કે હજી કંસાર જોઈએ હાલે નહીં કંસાર ફૂટ્યો ન થાય રઘુવીરજી મહારાજ વિચાર કરે હતો એટલો બધો દઈ દીધો હવે કંસાર કાઢવો ક્યાં છે રસોડામાં જ્યાં જાય ને ત્યાં રઘુવીરજી મહારાજના પત્ની રઘુવીરજી મહારાજને કહે આપણા બે માટે કંસાર જે કાઢ્યો હતો ને એ કંસાર છે એ પણ મહારાજને પીરસી દો અને રઘુવીરજી મહારાજ એ કંસાર લઈ આવ્યા અને એ કંસાર પણ મહારાજે સંતોને પીરસાવ્યો અને બે જણાના કંસારમાં થયો મહારાજે પોતે જમ્યા અને રઘુવીરજી મહારાજ કે મહારાજ હવે ઘરમાં દિવાળી થઈ કંસાર થઈ ગયો મહારાજ કે અમારી દિવાળી એ બની અને તે દિવસે વૈરાગ્ય મૂર્તિ સ્વામી કે મહારાજે મને પોતાના હાથે કંસાર જમાડ્યો હતો અને પોતે જમ્યા હતા એવા અદ્ભુત સ્વામી કે મેં મહારાજના દર્શન કર્યા છે અનેક પ્રકારની વૈરાગ્ય મૂર્તિ સ્વામી કે મહારાજની લીલાઓ છે ગુલાબ ટોપરાના પાક જમતા જોયા છે જલેબીને સુંદર શાક જમતા જોયા છે મઠ જવના રોટલા જમતા જોયા છે ચીણા ચણાના બહુ ભલા જમતા જોયા છે સુગંધી ભાત મઠના રોટલા ગુલાબ પાક ટોપરા પાક મહારાજ જમતા હોય એવા વૈરાગ્ય મૂર્તિ સ્વામી કે મેં દર્શન કર્યા છે સુગંધી ભાતને ખીચડી જમતા જોયા છે સુગંધી ભાતો
ભાત તૈયાર થાય તો સુગંધ આવે તો કઈ નાખવું ન પડે એવો સુગંધી ભાત મારા જમ્યા હશે. એ વખતે આવતો હશે સુગંધી ભાત, વૈરાગ્યમાં તે સ્વામી કે દર્શન કર્યા, ખીચડી જમ્યા મહારાજ, ખીચડી તો ઘણી જગ્યાએ જમ્યા છે, ભુજમાં ખીચડી જમ્યા, મહેસાણામાં કસડીબાઈના ઘરે ખીચડી જમ્યા, પછી ખરડ ગામની અંદર તળાવના કિનારે ખીચડી જમ્યા, અને વારણા ગામમાં પુતળીબાઈને ત્યાં કને પણ મહારાજ ખીચડી જમ્યા. ભુજમાં મહારાજ પધાર્યા ને ખીચડી જમ્યા ને અદભુત લીલા છે. સુંદરજી સુધારના ઘરે ઉતાર, મહારાજ એક દિવસ ફરવાને માટે નીકળ્યા, મહિદાસ ભટ્ટની વાડીએ ગયા, વાડીએ ગયા ફરતા હતા ને, પછી મહારાજને ભૂખ લાગી. મહારાજ કે મહિદાસ ભૂખ લાગી છે, કાંઈ જમવાનું હોય તો લાવ. મહિદાસ ભટ્ટ કે મહારાજ કાંઈ છે નહીં, તમે થોડી વાર બેસો તો આ વાડીમાં જો આ ચૂલો રાંધે બનાવી, હમણાં તમને ખીચડી રાંધી જમાડ. અને મહારાજને એક ઝાડ નીચે બેસાડ્યા ને મહિદાસ ભટ્ટે તરત ઈટો મૂકી, લાકડાઓ નાખી, એક હાંડલો મૂકી, અંદર માય ખીચડી ઓરી અને ખીચડી ચડાવવા મૂકી. મહારાજ બેઠા હતા ને થોડી વાર થાય ને વળી ઢાંકણું ખોલી જોયું, ખીચડી ચડી, હજી પાણી ઉકળ્યું નથી, આ ખીચડી ચડશે કીધી. અરે મહિદાસ આ તારી ખીચડી ચડે કીધી, મને ભૂખ બહુ લાગી, જલ્દી ખીચડી લાવ તો. અરે મહારાજ થોડી વાર રહ્યો ને હમણાં ખીચડી થઈ જાય, વળી થોડી વાર થાય ને વળી ઢાંકણું જઈને ખોલે, ખીચડી ચડી. એ મહિદાસ હજી તો પાણી ઉકળવા માંડ્યું છે, તારી ખીચડી કીધી ચડે, હવે મારાથી ભૂખ સહન થતી નથી, જલ્દી ખીચડી લાવ. મહારાજ થોડી વાર રહ્યો ને હમણાં ખીચી ચડી. ત્રીજી વખત મહારાજ જોવા ગયા, પછી તો આમ આંક નાખી ચમચામાં જોયું તો અડધી કાચી ને અડધી પાકી ખીચડી. મહારાજ કે મહિદાસ જેવી ખીચડી ચડી હોય લાવ, હવે મને ભૂખ લાગી. મહિદાસ કે મહારાજ થાળી ક્યાંથી કાઢો? મહારાજ કે આ છીપર પડીને પથ્થર પડ્યો મોટો, પાણીથી તો નાકમાંથી ખીચડી, અને મોટી છીપર, મહિદાસ ભટ્ટે પાણીથી ધોઈ અને ખીચડીનું હાંડલું હતું ને ઊંધું વાર્યું, એટલે અડધી ચડી હતી, ઊંધું વાર્યું એટલે પાણી પાણી બધું નીકળી ગયું અને કાચી ખીચડી પથ્થર ઉપર રહી ગઈ. અને મહારાજે પથ્થર ઉપર બેસી અને બે હાથે ખીચડી જમ્યા હતા. નિષ્કુળાનંદ સ્વામી કે કાચી ખીચડી જમતા પણ મહારાજના દર્શન કર્યા. મહિદાસ ભટ્ટની વાડીમાં મહારાજ કાચી ખીચડી જમ્યા. એ પ્રસાદીનો પથ્થર છે ને હજી પણ આપણા ભુજ મંદિરની અંદર છે, જે મહારાજ જે પથ્થર ઉપર બેસી અને કાચી ખીચડી જમ્યા. વૈરાગ્યમૂર્તિ સ્વામી કે એવી રીતના મહારાજના દર્શન કર્યા. વારણા ગામની અંદર પુતળીબાઈના ઘરે પધાર્યા, ત્યાં કને કીધું, પુતળીબાઈને નિશ્ચય ખરો પણ પૂરેપૂરો નહીં, ખીચડી જમવાનું આમંત્રણ આપ્યું. મહારાજ ખીચડી જમવાને માટે પધાર્યા, થાળીમાં પીરસી એટલે મહારાજ ખીચડી જમવા બેઠા. ખીચડી જમતા જમતા રમત શરૂ કરી, થોડીક ખીચડી એક સાઈડ કરે, થોડીક બીજી સાઈડ કરે, વળી એમાંથી લે, વળી થોડીક ઉમટલે, વળી ફેરી કરે, વળી એમાંથી ખાય. ઓલી પુતળીબાઈ જોયા કરે, સ્વામિનારાયણ ભગવાન થઈને એને ખીચડી ખાતા નથી આવડતી, થોડી વાર આમ કરે, થોડી વાર આમ કરે, આમ કઈ ખીચડી ખવાતી હશે. મનમાં સંશય થયો, આને બધા ભગવાન કહેતા હશે, આને ખીચડી ખાતા ના આવડે ને ભગવાન કહેવાય. અને તરત મહારાજ એમ ચપટી વગાડી પણ થઈ સમાધિ ગઈ અક્ષરધામ. અને દિવ્ય સિંહાસન ઉપર મહારાજ બેઠા, કરોડો મુક્ત ભગવાનની પૂજા આરાધના કરે છે એવા દર્શન થયા. અને ત્યાં અક્ષરધામની અંદર મહારાજે કીધું કે પુતળી, મને ખીચડી ખાતા આવડે કે ના આવડે, પણ મને કલ્યાણ કરતા આવડે કે ના આવડે. ત્યારે પુતળીબાઈ કે ભણો મહારાજ, તમે ભગવાન હો, તમને ખીચડી ખાતા આવડે કે ના આવડે, પણ કલ્યાણ કરતા તો આવડે. સમાધિમાંથી જાગીને મહારાજને બે હાથ જોડીને પ્રાર્થના કરી, પ્રભુ મારી ભૂલથી તમે તો ભગવાન છો, તમને ખીચડી ખાતા આવડે કે ના આવડે, પણ તમને કલ્યાણ જરૂર કરતા આવડે. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજના ખીચડી ખાતા પણ મેં દર્શન કર્યા છે. રાતા મરચાને રોટલા જમતા જોયા છે, મગચણાના પુડલા જમતા જોયા છે. રાતા મરચાને રોટલા જમતા જોયા છે. ભુજમાં મહારાજે પધાર્યા, રાતા મરચાના ગોળા કરીને જમતા, મરચા વટાવે અને મરચા વટાવીને લાડવા બનાવે, માત્ર લાલ મરચાના, લાલ મરચાની મીઠી આવડે એના લાડવા ખાતા. સંતોને બધાને બીજું જમાડ્યો પકવાનો જમાડે, ને મહારાજે પોતે લાલ મરચાના ગોળા જમે,
અને એમાં એક વૈરાગી ભાવ આવ્યો એક દિવસ તો એક દિવસ વૈરાગી ભાવ આવ્યો જોયો તો એને મહારાજ બધાને પંક્તિમાં પીરસતાતા અને ભાવ આવ્યો કે મહારાજ કીધું કે બેસી જાવ અહીંયા કને તો પેલો ભાવ કે હું તો મહંતજી કે સાથ ખાયંગે મહારાજે સમજાયું પણ માનવની સારું મહંતજીની સાથે ખાજે સંતો જમી લીધું પછી બે આસન નાખે એક આસન ઉપર મહારાજ બેઠા બીજા આસન ઉપર પેલા વૈરાગી બાવાને બેસાડ્યા અને બધે પ્રકારની વાનગીઓ તે વૈરાગી બાવાને પીરસવા માંડ્યા અને મહારાજ માટે મરચાના ઘોડા લઈ આવ્યા અને ત્યારે પેલો બાવો કે તમે મંદ થઈને લાડવા ખાતા છો એ નક્કી જ હતું મને એકલા બેને લાડવા ખાવા અને આ બધાને રોટલી ને શાક નહીં ખવડાવો હું આ ન ખાવ મને લાડવો દો એ કે મહારાજ કે તમે સહન ન કરી શકો નન ક્યાં સહન કરવાની કારણે આમ અમે કઈ સામાન્ય માણસ નથી જેમ તમે મન છો અમે મત છીએ પછી મહારાજે મરચાનો લાડવો તો અડધો ભાંગીને દેવા જાય ને તો લો બ્રાહ્મણો વૈરાગી બાવો કે આધા ક્યું કરતો પૂરેપૂરા દે દો મહારાજે પૂરેપૂરો દીધો અને પછી ક્યાં એક લાડવો તો મારા મોઢામાં રહી જવાનો બીજા લાડવા લઈ આવો મહારાજ એક તો ખાઈ જો પછી બીજાની વાત અને એ લાડવો લઈને મોઢામાં મૂક્યો અને અડધો મૂક્યો ને જ્યાં પેટ સુધી પહોંચ્યો ત્યાં તો પેટમાં લાઈ લાગી મર ગયા ને બળતરા ઉભડી પાણી પીએ રાડો પાડે એ સ્વામિનારાયણ કુછ કરો એમ કરે ત્યારે મહારાજે સુંદરજીભાઈ ને કીધું ઘી લઈ આવો ઘી લઈ આવીને બાવાને ઘી પાયું ત્યારે માંડ બળતરા શાંત થયા તો ભગવાન છે ભાઈ ભગવાન કરે હું થોડું આપના દે થાય નિષ્કુળાનંદ સ્વામી કે તે દિવસે મેં જોયું તો રાતા મરચા ને રોટલા જમતા જોયા છે વૈરાગ્ય મૂર્તિ સ્વામી કે આવા જ ભૂત મહારાજના મેં દર્શન ને કર્યા છે અરે ઘી જમતા જોયા માખણના ભજીયા જમતા જોયા છે કાલે સ્વામી વાત કરી હતી માખણના ભજીયા ધોલેરામાં ફૂલીબાના ઘરે મહારાજ જમ્યા ઢેબરા જમતા જોયા મહારાજ અરે રાતળિયા ગાજર પણ મહારાજ જમ્યા છે વૈરાગ્ય મૂર્તિ સ્વામી કે અનેક પ્રકારના ભોજન મહારાજ જમ્યા છે વેળાવદરના દેવજી ભગત મહારાજના દર્શન કરવા આવ્યા પરિસ્થિતિ બહુ નબળી ચાર પૈસા પોતાની પાસે હતા અને દર્શન કરવા માટે ત્યારે મનમાં વિચાર કરે મહારાજના દર્શન કરવા જાઉં તો ખરો પણ ત્યાં કને કઈ ભેટ તો મૂકવી પડશે ને એટલે એમાંથી ચાર પૈસામાંથી ફરી એમ થયો કે દીઠા દેવને પહોંચી યાત્રા ચાર પૈસામાંથી શું કરું વળતે મારે ટિકિટ જોશે ત્યાં કને રોકાઈશ તો ખાવાનું જોશે એમ કરે અને એમાંથી ચાર પૈસામાંથી બે પૈસાના રાતડિયા રાતા ગાજર આવે નહીં લીધા ગાજર લીધા અને મહારાજની પાસે આવ્યા દર્શન કર્યા એટલે મહારાજે પૂછ્યા કે દેવજી ભગત આ ગાંઠમાં શું બાંધ્યું છે દેવજી ભગત કે મહારાજ આમાં તો રાતળિયા ગાજર છે ત્યારે મહારાજ કે કેવા છે બતાવો તા એટલે ગા કપડા બાંધ્યા હતા ને ખોલીને મહારાજને બતા મહારાજ કે ભગત આ તો બહુ સારા ગાજર છે અને તરત બ્રહ્મચારી રાર પડ્યો દેવજીને કૂદતા નથી મહારાજ બ્રહ્મચારી રાર પડ્યા મૂળજી બ્રહ્મચારી અહીંયા રાતડિયા ગાજર બહુ સારા છે તો શાક બહુ સારો લઈ જાઓ શાક બનાવજો ઓલો દેવજી બિચારો વિચાર કરે કે હું મારા માટે લઈ આવ્યો તો બે પૈસાના ગાજર એ મહારાજ લઈ લીધા ભગવાનને ક્યાં ના કેવી હવે તો મારી પાસે બે પૈસા જો બે પૈસાના ગાજર લઉં તો વેડાવદર જવાની પછી મારી કઈ ટિકિટ ન રહે મહારાજ કે બોલાવો આમાંથી કુ મંડ્યા કરવા અને આજુબાજુમાંથી કેટલાય કૂતરા આવી ગયા હો મહારાજની આગળ મહારાજ કે અમરભાઈ તમે બુદ્ધિશાળી બહુ છો તમને કૂતરા બોલાવતા આવડે હવે અમે તમારો થાળ જમશું અને પછી મહારાજ અમરભાઈ લઈ આવ્યા હતા ને એ થાળ જમ્યા પછી પોતે બનાવેલી જે બાટી અને રીંગણાનો શાક એ પણ જમ્યા દરબારોને પ્રસાદી દીધી અને પેલા કૂતરા આવ્યા હતા ને કૂતરાને બધાને પ્રસાદી દીધી ભાગ્યશાળી કેટલા હશે કે ભગવાન પુરુષોત્તમ નારાયણના હાથની પ્રસાદી મળી હે ભગવાન આ ભૂમંડળ ઉપર પધારે ને ત્યારે એકી સાથે અનેકનું કલ્યાણ કરવું આવી રીતના કરે
નિષ્કુળાનંદ સ્વામી કે ત્યારે અમે પણ પાછળથી ગયા અને મહારાજ ત્યાંકને બાટી જમતા હતા એવા દર્શન અમને પણ થઈ ગયા. એટલે સ્વામીએ લખ્યું કે બાટી બાજરા ઘઉંની જમતા જોયા છે. બાજરા ને ઘઉંની બાટી વૈરાગ્ય મૂર્તિ સ્વામી કે એટલે અમે મહારાજને જમતા જોયા છે. માખણ મહી દહી વડા જમતા જોયા છે. ચૂરમો લાબસી બેરુડા જમતા જોયા છે. માખણ જમતા જોયા છે, પછી દહી વડા જમ્યા મહારાજ. બાળપણમાં સુંદરી મામીના ઘરે દહી વડા જમ્યા. ભુવાનંદ સ્વામી ઘનશ્યામ લીલામાં નોંધ કરી, મામીએ બોલાવ્યા અને સુંદર મજાના દહી વડા કરી અને ઘનશ્યામ મહારાજને જમાડ્યા. કંસાર બાસુંદીઓ ભલી જમતા જોયા છે. કંસાર જમ્યા મહારાજ. લ્યો, નહીતર કંસાર તો લગ્નમાં હોય ને, હે, પણ કંસાર જમ્યા છે મહારાજ. વડતાલમાં દિવાળીના દિવસો હતા. દિવાળીના દિવસે મહારાજ વડતાલમાં બિરાજમાન હતા અને એ વખતે ચડોતરના ભક્તોને પૂછાયા કરી કે ભક્તો આ દિવાળીના દિવસો આવ્યા તમે શું કરો? અરે મહારાજ, દિવાળીના દિવસો તો અમે બધા કંસાર કરીને જમીએ હો. અરે મહારાજ, કે કંસાર તો લગ્નમાં ન હોય. મહારાજ, લગ્નમાં તો હોય પણ અમારી અહીંયા કને એવી રીત છે દિવાળી દિવસે કંસાર કરીને જમીએ. મહારાજ કે ત્યારે આજે બધાએ મારા સાધુને કંસાર જમાડવો છે, કારણ કે અમારા સાધુ બચારા લગ્ન કરાવતો ગયા નથી એટલે કંસાર ક્યાં ખાતો હોય. આજે બધાને કંસાર કરીને જમાડવો છે. અને રઘુવીરજી મહારાજને બોલાવીને કીધું, રઘુવીરજી આજે દિવાળીનો દિવસ છે અને તમે કંસાર બનાવજો, બધા સંતો સહિત તમારે ઘેર પધારશો અને કંસાર જમશો. રઘુવીરજી મહારાજને આજ્ઞા દે એટલે સુંદર મજાનો રઘુવીરજી મહારાજે અને વીરજાદેવી બંને જણાએ સુંદર મજાનો કંસાર તૈયાર કર્યો. મહારાજ સાંજે પધાર્યા. કંસાર જમાડવાને માટે મહારાજને કીધું, મહારાજ કંસાર જમો. મહારાજ કે આજે પેલા સાધુને જમાડવો છે ને પછી હું જમીશ. સંતોની પંક્તિ થઈ, બધાને કંસાર પીરસી દીધો. પછી રઘુવીરજી મહારાજ કે મહારાજ હવે તમે બેસો. એટલે મહારાજ ચારે કોર સંતો વચ્ચે બાજોટો મૂક્યો ને મહારાજ બેઠા અને કંસાર રઘુવીરજી મહારાજે મહારાજને પીરસ્યો અને કંસાર જમવા બેઠા. એ કંસારના વખાણ કરતા, જો કેવો કંસાર છે. સાધુને મહારાજ કે સંતો છેલ્લી વખત આ કંસાર જમી લેજો, આ કંસાર પછી કઈ આપના કામનો નહીં. તો લગ્નમાં કંસાર થાય પણ આ તો ચડોતરમાં છે એટલે દિવાળીને આપને પણ કંસાર જમવા મળી ગયો. એને બહુ કંસારના વખાણ કરતા જાય ને કંસાર જમતા જાય એમ કરતા મહારાજે કીધું, રઘુવીરજી ફરી પીરસો. ત્રણ વખત પંક્તિમાં કંસાર પીરસાયો, ત્રણ વખત કંસાર પીરસ્યો. અને હવે તો પછી રઘુવીરજી મહારાજે અને એના પત્ની થોડો કંસાર મૂકી દીધો હતો કે પેલા કાઢી લઈને પછી બધો દઈ દઈએ. એમ કરતા એ કંસાર હવે બંને પતિ પત્નીનો બાકી હતો. મહારાજ કે હજી કંસાર જોઈએ, હાલે નહીં, કંસાર ફૂટ્યો એમ ન થાય. રઘુવીરજી મહારાજ વિચાર કરે, હતો એટલો બધો દઈ દીધો, હવે કંસાર કાઢવો ક્યાંથી? રસોડામાં જ્યાં જાય ને ત્યાં રઘુવીરજી મહારાજના પત્ની રઘુવીરજી મહારાજને કહે, આપણા બે માટે કંસાર જે કાઢ્યો હતો ને એ કંસાર છે એ પણ મહારાજને પીરસી દો. અને રઘુવીરજી મહારાજ એ કંસાર લઈ આવ્યા અને એ કંસાર પણ મહારાજે સંતોને પીરસાવ્યો અને બે જણાના કંસારમાં થયો. મહારાજે પોતે જમ્યા અને રઘુવીરજી મહારાજ કે મહારાજ હવે ઘરમાં દિવાળી થઈ, કંસાર થઈ ગયો. મહારાજ કે અમારી દિવાળી એ બની. અને તે દિવસે વૈરાગ્ય મૂર્તિ સ્વામી કે મહારાજે મને પોતાના હાથે કંસાર જમાડ્યો હતો અને પોતે જમ્યા હતા એવા અદ્ભુત સ્વામી કે મેં મહારાજના દર્શન કર્યા છે. અનેક પ્રકારની વૈરાગ્ય મૂર્તિ સ્વામી કે મહારાજની લીલાઓ છે. ગુલાબ ટોપરાના પાક જમતા જોયા છે. જલેબીને સુંદર શાક જમતા જોયા છે.
મઠ જવના રોટલા જમતા જોયા છે, ચીણા ચણાના બહુ ભલા જમતા જોયા છે. સુગંધી ભાત, મઠના રોટલા, ગુલાબ પાક, ટોપરા પાક મહારાજ જમતા હોય એવા વૈરાગ્ય મૂર્તિ સ્વામી કે મેં દર્શન કર્યા છે. સુગંધી ભાત ને ખીચડી જમતા જોયા છે. સુગંધી ભાતો, ભાત તૈયાર થાય તો સુગંધ આવે, તો કઈ નાખવું ન પડે એવો સુગંધી ભાત મહારાજ જમ્યા હશે. એ વખતે આવતો હશે સુગંધી ભાત, વૈરાગ્ય મૂર્તિ સ્વામી કે દર્શન કર્યા. ખીચડી જમ્યા મહારાજ, ખીચડી તો ઘણી જગ્યાએ જમ્યા છે. ભુજમાં ખીચડી જમ્યા, મહેસાણામાં કસડીબાઈના ઘરે ખીચડી જમ્યા, પછી ખરડ ગામની અંદર તળાવના કિનારે ખીચડી જમ્યા, અને વારણા ગામમાં પુતળીબાઈને ત્યાં કને પણ મહારાજ ખીચડી જમ્યા. ભુજમાં મહારાજ પધાર્યા ને ખીચડી જમ્યા ને અદભુત લીલા છે. સુંદરજી સુધારના ઘરે ઉતારો, મહારાજ એક દિવસ ફરવાને માટે નીકળ્યા. મહીદાસ ભટ્ટની વાડીએ ગયા, વાડીએ ગયા ફરતા હતા ને, પછી મહારાજને ભૂખ લાગી. મહારાજ કે મહીદાસ ભૂખ લાગી છે, કાંઈ જમવાનું હોય તો લાવ. મહીદાસ ભટ્ટ કે મહારાજ કાંઈ છે નહીં, તમે થોડી વાર બેસો તો આ વાડીમાં જો આ ચૂલો રાંધી બનાવી, હમણાં તમને ખીચડી રાંધી જમાડું. અને મહારાજને એક ઝાડ નીચે બેસાડ્યા ને મહીદાસ ભટ્ટે તરત ઈટો મૂકી, લાકડાઓ નાખી, એક હાંડલો મૂકી અંદર, માય ખીચડી ઓરી અને ખીચડી ચડાવવા મૂકી. મહારાજ બેઠા હતા ને થોડી વાર થાય ને વળી ઢાંકણું ખોલી જો, ખીચડી ચડી, હજી પાણી ઉકળ્યું નથી, આ ખીચડી ચડશે કીધી. અરે મહીદાસ, આ તારી ખીચડી ચડે કીધી, મને ભૂખ બહુ લાગી, જલ્દી ખીચડી લાવ તો. અરે મહારાજ, થોડી વાર એને હમણાં ખીચડી થઈ જાય, વળી થોડી વાર થાય ને વળી ઢાંકણું જઈને ખોલે, ખીચડી ચડી. એ મહીદાસ, હજી તો પાણી ઉકળવા માંડ્યું છે, તારી ખીચડી કીધી ચડે, હવે મારાથી ભૂખ સહન થતી નથી, જલ્દી ખીચડી લાવ. મહારાજ થોડી વાર હમણાં ખીચી ચડીએ, ત્રીજી વખત મહારાજ જોવા ગયા, પછી તો આમ નાખી ચમચામાં જોયું તો અડધી કાચી ને અડધી પાકી ખીચડી. મહારાજ કે મહીદાસ, જેવી ખીચડી ચડી હોય લાવ, હવે મને ભૂખ લાગી. મહીદાસ કે મહારાજ, થાળી ક્યાંથી કાઢો? મહારાજ કે આ છીપર પડીને પથ્થર પડ્યો મોટો, પાણીથી તો નાકમાંથી ખીચડી, અને મોટી છીપર હો, મહીદાસ ભટ્ટે પાણીથી ધોઈ અને ખીચડીનું આંડલું હતું ઊંધું વાર્યું, એટલે અડધી ચડી હતી, ઊંધું વાર્યું એટલે પાણી પાણી બધું નીકળી ગયું અને કાચી ખીચડી પથ્થર ઉપર રહી ગઈ. અને મહારાજે પથ્થર ઉપર બેસી અને બે હાથે ખીચડી જમ્યા હતા. નિષ્કુળાનંદ સ્વામી કે કાચી ખીચડી જમતા પણ મહારાજના દર્શન કર્યા. મહીદાસ ભટ્ટની વાડીમાં મહારાજ કાચી ખીચડી જમ્યા. એ પ્રસાદીનો પથ્થર છે ને હજી પણ આપણા ભુજ મંદિરની અંદર છે, જે મહારાજ જે પથ્થર ઉપર બેસી અને કાચી ખીચડી જમ્યા. વૈરાગ્ય મૂર્તિ સ્વામી કે એવી રીતના મહારાજના દર્શન કર્યા. વારણા ગામની અંદર પુતળીબાઈના ઘરે પધાર્યા, ત્યાં કને કીધું કે પુતળીબાઈને નિશ્ચય ખરો પણ પૂરેપૂરો નહીં, ખીચડી જમવાનું આમંત્રણ આપ્યું. મહારાજ ખીચડી જમવાને માટે પધાર્યા, થાળીમાં પીરસી, એટલે મહારાજ ખીચડી જમવા બેઠા. ખીચડી જમતા જમતા રમત શરૂ કરી, થોડીક ખીચડી એક સાઈડ કરે, થોડીક બીજી સાઈડ કરે, વળી એમાંથી લે, વળી થોડીક ઉમટલે, વળી ભેરી કરે, વળી એમાંથી ખાય. ઓલી પુતળીબાઈ જોયા કરે, સ્વામિનારાયણ ભગવાન થઈને એને ખીચડી ખાતા નથી આવડતી, થોડી વાર આમ કરે, થોડી વાર આમ કરે, આમ કઈ ખીચડી ખવાતી હશે. મનમાં સંશય થયો, આને બધા ભગવાન કહેતા હશે, આને ખીચડી ખાતા ના આવડે ને ભગવાન કહેવાય. અને તરત મહારાજ એમ ચપટી વગાડી પણ થઈ સમાધિ ગઈ અક્ષરધામ. દિવ્ય સિંહાસન ઉપર મહારાજ બેઠા, કરોડો મુક્ત ભગવાનની પૂજા આરાધના કરે છે એવા દર્શન થયા. અને ત્યાં અક્ષરધામની અંદર મહારાજે કીધું કે પુતળી, મને ખીચડી ખાતા આવડે કે ના આવડે, પણ મને કલ્યાણ કરતા આવડે કે ના આવડે. ત્યારે પુતળીબાઈ કે ભણો મહારાજ, તમે ભગવાનો, તમને ખીચડી ખાતા આવડે કે ના આવડે, પણ કલ્યાણ કરતા તો આવડે. સમાધિમાંથી જાગીને મહારાજને બે હાથ જોડીને પ્રાર્થના કરી, પ્રભુ મારી ભૂલથી તમે તો ભગવાન છો, તમને ખીચડી ખાતા આવડે કે ના આવડે, પણ તમને કલ્યાણ જરૂર કરતા આવડે. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજના ખીચડી ખાતા પણ મેં દર્શન કર્યા છે. રાતા મરચા ને રોટલા જમતા જોયા છે,
મગ ચણાના પુડલા જમતા જોયા છે, રાતા મરચા ને રોટલા જમતા જોયા છે. ભુજમાં મહારાજે પધાર્યા, રાતા મરચાના ઘોડા કરીને જમતા, મરચા વટાવે અને મરચા વટાવીને લાડવા બનાવે, માત્ર લાલ મરચાના, હો લાલ મરચાની મીઠી આવડે એના લાડવા ખાતા. સંતોને બધાને બીજું જમાડ્યો, પકવાનો જમાડે, ને મહારાજે પોતે લાલ મરચાના ઘોડા જમે. અને એમાં એક વૈરાગી બાવો આવ્યો એક દિવસ, તો એક દિવસ વૈરાગી બાવો આવ્યો, જોયો તો એને મહારાજ બધાને પંક્તિમાં પીરસતા હતા. અને બાવો આવ્યો કે મહારાજ કીધું કે બેસી જાઓ અહીંયા કને, તો પેલો બાવો કે હું તો મહંતજી કે સાથ ખાયંગે. મહારાજે સમજાયું પણ માનવ નહીં, સારું મહંતજીની સાથે ખાજે. સંતો જમી લીધું, પછી બે આસન નાખે, એક આસન ઉપર મહારાજ બેઠા, બીજા આસન ઉપર પેલા વૈરાગી બાવાને બેસાડે. અને બધે પ્રકારની વાનગીઓ તે વૈરાગી બાવાને પીરસવા માંડ્યા. અને મહારાજ માટે મરચાના ઘોડા લઈ આવ્યા. અને ત્યારે પેલો બાવો કે તમે મંદ થઈને લાડવા ખાતા હશો એ નક્કી જ હતું મને, એકલા બેને લાડવા ખાવ અને આ બધાને રોટલી ને શાક નહીં ખવડાવો, હું આ ન ખાવ, મને લાડવો દો. કે મહારાજ કે તમે સહન ન કરી શકો. નન ક્યાં સહન કરવાની કારણે, અમે કઈ સામાન્ય માણસ નથી, જેમ તમે મંદ છો અમે મંદ છીએ. પછી મહારાજે મરચાનો લાડવો તો અડધો ભાંગીને દેવા જાય ને, તો બ્રાહ્મણો વૈરાગી બાવો કે આધા ક્યું કરતે હો, પૂરેપૂરા દીધો. મહારાજે પૂરેપૂરો દીધો. અને પછી ક્યાં એક લાડવો તો મારા મોઢામાં રહી જવાનો, બીજા લાડવા લઈ આવો લઈ આવો. મહારાજ એક તો ખાઈ જો પછી બીજાની વાત. અને એ લાડવો લઈને મોઢામાં મૂક્યો અને અડધો મૂક્યો, ને જ્યાં પેટ સુધી પહોંચ્યો ત્યાં તો પેટમાં લાઈ લાગી, મર ગયા મર ગયા મર ગયા. ને બળતરા ઉપડી, પાણી પીએ રાડો પાડે, એ સ્વામિનારાયણ કુછ કરો કુછ કરો એમ કરે. ત્યારે મહારાજે સુંદરજીભાઈ ને કીધું ઘી લઈ આવો. ઘી ઘી લઈ આવીને બાવાને ઘી પાયું, ત્યારે માંડ બળતરા શાંત થયા. તો ભગવાન છે ભાઈ, ભગવાન કરે હું થોડું આપના જે થાય. નિષ્કુળાનંદ સ્વામી કે તે દિવસે મેં જોયું તું રાતા મરચા ને રોટલા જમતા જોયા છે. વૈરાગ્ય મૂર્તિ સ્વામી કે આવા અદભુત મહારાજના મેં દર્શન ને કર્યા. અરે ઘી જમતા જોયા, માખણના ભજીયા જમતા જોયા છે. કાલે સ્વામી વાત કરી હતી, માખણના ભજીયા ધોલેરામાં ફુલીબાના ઘરે મહારાજ જમ્યા, ઢેબરા જમતા જોયા મહારાજ. અરે રાતળિયા ગાજર પણ મહારાજ જમ્યા છે. વૈરાગ્ય મૂર્તિ સ્વામી કે અનેક પ્રકારના ભોજન મહારાજ જમ્યા છે. વેળાવદરના દેવજી ભગત મહારાજના દર્શન કરવા આવ્યા, પરિસ્થિતિ બહુ નબળી, ચાર પૈસા પોતાની પાસે હતા અને દર્શન કરવા માટે. ત્યારે મનમાં વિચાર કરે મહારાજના દર્શન કરવા જાઉં તો ખરો, પણ ત્યાં કને કઈ ભેટ તો મૂકવી પડશે ને, એટલે એમાંથી ચાર પૈસામાંથી ફરી એમ થયું કે દીઠા દેવને પહોંચી યાત્રા, ચાર પૈસામાંથી શું કરું, વળતે મારે ટિકિટ જોશે, ત્યાં કને રોકાઈશ તો ખાવાનું જોશે એમ કરી. અને એમાંથી ચાર પૈસામાંથી બે પૈસાના રાતળિયા રાતા ગાજર આવે ને એ લીધા, ગાજર લીધા. અને મહારાજની પાસે આવ્યા, દર્શન કર્યા, એટલે મહારાજે પૂછ્યા કે દેવજી ભગત આ ગાંઠમાં શું બાંધ્યું છે. દેવજી ભગત કે મહારાજ આમાં તો રાતળિયા ગાજર છે. ત્યારે મહારાજ કેવા છે બતાવો તા, એટલે કપડા બાંધ્યા હતા ને ખોલીને મહારાજ ને બતા. મહારાજ કે ભગત આ તો બહુ સારા ગાજર છે. અને તરત બ્રહ્મચારીને રાર પડ્યો, દેવજીને કૂદતાય નથી મહારાજ. બ્રહ્મચારી રાર પડ્યા, મૂળજી બ્રહ્મચારી અહીંયા હું અહીંયા રાતળિયા ગાજર બહુ સારા છે, શાક બહુ સારો, લઈ જાઓ શાક બનાવજો. ઓલો દેવજી બિચારો વિચાર કરે કે હું મારા માટે લઈ આવ્યો તો બે પૈસાના ગાજર એ મહારાજે લઈ લીધા, ભગવાનને ક્યાં ના કેવી, હવે તો મારી પાસે બે પૈસા, જો બે પૈસાના ગાજર લઉં તો વેળાવદર જવાની પછી મારી કઈ ટિકિટ ન રહે. મૂળજી બ્રહ્મચારી આવ્યા અને ગાજર મહારાજે દીધા, કીધું આનું ગાજર નું શાક કરો. અને બ્રહ્મચારી આજે એકાદશી છે
એટલે આ દેવજી ભગતને મારો થાળ થાય ને એમાંથી જમાડજો તમે. દેવજી ભગત તો રાજી થઈ ગયા કે આજનું તો પત્યું, હજી અઠવાડિયું કાઢવાનું છે. એક દી માગે એક દી મહારાજે હા પાડી, પણ હજી છ દી ક્યાં કાઢવા. અને મૂળજી બ્રહ્મચારીને કે બ્રહ્મચારી આ દેવજી બ્રાહ્મણ જ્યાં સુધી રહે ત્યાં સુધી મારા રસોડે જ એને મારા થાળમાંથી જમાડજો. દેવજી બ્રાહ્મણ તો રાજી થઈ ગયો કે બે પૈસામાં મહારાજ રાજી થઈ ગયા, મારું કામ થઈ ગયું. સાત સાત દિવસ સુધી મહારાજની પ્રસાદી મળી ગઈ. નિષ્કુળાનંદ સ્વામી કે તે દિવસે મૂળજી બ્રહ્મચારીએ રાતડિયા ગાજરનું શાક કર્યું અને મહારાજ રાતડિયા ગાજર જમ્યા એવા મેં દર્શનને કર્યા. જે જે સ્વામીએ જોયું ને એ જ લખ્યું. જો આ હરિ સ્મૃતિની અંદર આ બીજી ચિંતામણી એમાં એક એક આઈટમોની બધી લીલાઓ તો છે જ, એ બધી કહેવા જાય ને તો પાર પડે એમ નથી. આપણો હમણાં સમય થઈ જશે પૂરો, કારણ કે નકરી લીલા જ ભરી છે ને. આનામાં ઉપદેશનું નામ જ નથી, માત્ર નાનકડો ગ્રંથ છે ને 351 જ ચોપાઈ, અને એની અંદર એટલી બધી લીલા. અને આ બધી લીલા વૈરાગ્ય મૂર્તિ સ્વામીએ જે જે જોઈ એ બધી લખી છે. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજને ફાફડાને વડા વડી જમતા જોયા છે, કડી ગાંઠિયા ફૂલ વડી જમતા જોયા છે, દાળ દાળિયા ને મમરા જમતા જોયા છે. દાળિયા મારા જમ્યા, દાળિયા તો જમ્યા, મમરા જમ્યા. લ્યો અત્યારે મમરાનો બહુ હાલ્યો ને આપણે, નાસ્તા મમરા મળ્યા બધું મળી ગયું. મારા જ મમરા જમ્યા હતા. એ ક્યારે જમ્યા હશે? સોરઠ પ્રાંતમાં વિચરણ કરતા. સોરઠ પ્રાંત એટલે જૂનાગઢ પ્રદેશ છે ને, ત્યાં મહારાજ વિચરણ કરતા હતા. માંગરોળ ને માણાવદર પંચાળા એ બાજુ મહારાજ વિચરણ કરતા હતા. એમાં એક ગામ થી બીજે ગામ જતા હતા ત્યાં માર્ગમાં ભગત મળ્યા. ભગત મળ્યા ને મહારાજને કીધું કે પ્રભુ હું તો પરિસ્થિતિ નબળો, પણ મારી પાસે મમરા છે, તમે મમરા જમો. મહારાજ કે ભગત જો ઉભવાનો તો સમય નથી, બીજે ગામ જવું છે. એટલે મહારાજે પોતાનો ખેસ હતો ને પોળો કર્યો અને ઓલા ભગતે મમરા નાખી દીધા. મહારાજે માણકી ઘોડીની એક હાથમાં લગામ આમ ખેસ જાળી અને એક હાથે મમરા જમતા જાય ને માણકી હલાવતા જાય. એક બાજુ સુરો ખાચર, બીજી બાજુ હલૈયો, અને બે જણા સાથે. એટલે બે જણા વિચાર કરે આ મહારાજ એકલા એકલા મમરા ખાઈને આપણે મોઢું જોતા રહેવાનું. એને મહારાજ લીધે મહારાજને સમજવું જોઈએ ને કે આ બે ભગત ભેરાય તો દેવા જોઈએ. એટલે મહારાજ થોડાક મમરા જમ્યા અને પછી બે દરબારો દીધા થોડા થોડા મમરા બે ને. એટલે બે જણા પોતાના ખેસિયા પોળા કરી મમરા લીધા, ઘોડી હંકારતા જાય ને મમરા ખાતા જાય. પણ હવે થયું કેવું, જો ખાવાનું મળે એટલે ભગવાન ભૂલે. હે સીજે વસ્તુ છે ને ખાવાનું મળે. મહારાજ માણકી ઉપર બે જણા ઘોડેસવારો, સુરો ખાચર અને અલૈયો. સુરો ખાચર ને માત્ર ધાધલ છે, માત્ર ધાધલ ને મમરા બે જણા મંડ્યા જમવા. હવે મમરા ખાતા જ મહારાજ ની સ્પીડ હાલવાની બહુ હતી, માણકી ઘોડી આગળ નીકળી. હવે આગળ ગયા ને ત્યાં રસ્તા બે આમ જતા હતા. હવે ક્યાં રસ્તે મહારાજ નીકળી ગયા એ ખબર નહીં. ઓનું બેનું મમરા ખાવામાં ધ્યાન અને બે આમ હાલ્યા જાય ને ત્યાં રસ્તા આગળ ઉભા રહ્યા. સુરો ખાજર કે માત્રા ઉભો રે ઉભો રે, આ ક્યાં જાઉં, આ બે રસ્તા છે, કોઈકને પૂછ્યા કર પૂછા. માત્રા દાદલનું મમરા ખાવામાં મન ન પડ્યું, મમરા ખાયા કરે. ઓલો સુરો ખાજર બોલ્યા કરે ને માત્રો મમરા ખાયા કરે. એમાં એક માણસ નીકળ્યા ને પૂછ્યા કરી માત્રા દાદલ ને સુરો ખાજર કે પૂછ્યા કર પૂછ્યા કર, મમરાનો રસ્તો આ ગામનો રસ્તો ક્યાં છે. ઓલાને મમરા મનમાં ભમેલા પડ્યા હતા ને એટલે માત્રો દાદલ કે એ ભાઈ અહીંયા આવો અહીંયા આવો, બાજુમાં ગયા અને પૂછ્યા કે અરે ભાઈ મમરાનો રસ્તો ક્યાં છે. સુરો ખાજર કે તારો બાપ મોઢામાં બીજે ક્યાં, મમરાનો રસ્તો મોઢામાં, ગામનું નામ પૂછ્યા કર મમરાનો પૂછ્યા ન કર. વૈરાગ્ય મૂર્તિ સ્વામી કે તે દિવસે મમરા જમતા પણ મહારાજના દર્શન કર્યા છે. અને છેલ્લે વૈરાગ્ય મૂર્તિ સ્વામીએ લખ્યું કાજુ કરાટા ઠાહી
જમતા જોયા છે કોમળ નિર્મળ લૈલી જમતા જોયા છે કરા જોયા ને કરા બરફના ગાંગડા પડે માધવ બરફના ટુકડા પડે ને શું કહો તમે અહીંયા કરે જો ગુજરાતમાં ભારતમાં તો કરા કહેવાય કરા ને ભાઈ મહારાજ કરા જમ્યા હતા લ્યો એ જમ્યા હશે ને કોઈ ભગત ભાવનારા હશે ને એને જમોડ્યા નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ એક વખત ગઢપુરમાં બિરાજમાન હતા એ વખતે ગુજરાતના અમદાવાદ ને વહેલાલ ને કણભાન એ બધાના ભક્તો હરિભક્તો મહારાજની પ્રાર્થના કરી કે પ્રભુ ઉનાળાના દિવસો છે અને કેરી બહુ પાકી છે તમે ઉનાળો ગાળવાને માટે ગુજરાતમાં આવો એટલે મહારાજ કાંઠી દરબારોની સાથે સંતો અને હરિભક્તોની સાથે ઉનાળાની સિઝનમાં ગુજરાતની અંદર પધારે અને સાથે બધા ભક્તો ગુજરાતમાં પધાર્યા ને એટલે ત્યાગ અને ગુજરાતના હરિભક્તો મહારાજને માટે દરરોજ સુંદર મજાની કેરીનો રસ્તો હોય જ ક્યારેક રોટલી ને ક્યારેક પુડલા ને ક્યારેક પૂરી ને દરરોજ જમાડે અને એમાંય સુરો ને સોમલો ને અલૈયો ને બધાય મજા પડી ગઈ એક દિવસ મહારાજને સુરો કે ભણો મહારાજ આ વખતે તો ગુજરાતમાં ભારે મજા પડી હો દરરોજ કેરીના થાળ થાય બધાય વેરા અને એવામાં ઉકા ખાચરના ઘરેથી કાગળ આવ્યો કે જલ્દી ઘરે આવો તમારું જરૂરી કામ પડ્યું છે કાગળ મહારાજે ઉકા ખાચર દીધો પણ ઉકો વિચાર કરે કે ઘરે ઘર તો થયું જશે જો ઘરે જઈશ તો અહીંયા કેવી સરસ મજાની કેરી કેરી રહી જાય લ્યો હવે કેરીના લોભમાં ને લોભમાં ઉકો ખાચર ઘરે ગયા નહીં બીજો આવ્યો ત્રીજો ચાર ચાર કાગળ આવ્યા પણ ઉકો ખાચર કે ભણો મહારાજ ઘરે જાઉં તો કેરી જાય એટલે ઘરે જવા જેવું નથી આમ કરતા કરતા બે ત્રણ મહિના પછી ઉનાળાની આખી સિઝન ગઈ અને પછી મહારાજ કે દરબારો હવે તો ચોમાસાની સિઝન આવે એટલે પાછા ચાલો કાઠિયાવાડની અંદર જઈએ અને તરત મહારાજ ગુજરાતમાંથી હવે કાઠિયાવાડ તરફ જવાને માટે નીકળ્યા અને ચાલતા થયા ને ચાલતા ચાલતા મહારાજ કે બુદ્ધે થતા જઈને ખોડાભાઈને મળતા જઈ બુદ્ધે જ તરફ જાય અને ચાલતા જાય ત્યાં તો રસ્તામાં થોડીક વારમાં તો આમ સાફ વાતાવરણ ઓચિંતાનું આકાશમાં વાદળા થવા માંડ્યા વાદળા થયા અને આકાશમાં ઘનઘોર વાદળા થઈ ગયા અને જોત જોતામાં વૈરાગ્ય મૂર્તિ સ્વામી કે આકાશની અંદર તો મેઘ માંડ્યો ગાજવા છવરાયું મંડળ છેક રવિયું મેઘ માંડ્યો ગાજવા સો ઇન્દ્રની અસવારીના વાજિંત્રો લાગ્યા વાજવા જાણે ઇન્દ્ર નીકળ્યો હોય એની અસવારી નીકળીને વાજિંત્ર વાગતા હોય ને એવી રીતના આ બધાય વાદળાઓ ગાજે છે અને સિઝનનો પહેલો વહેલો વરસાદ ધોધમાર વરસાદ છૂટી પડ્યો છે સુરો ખાચર કે ભણો મહારાજ આ તો બહુ વરસાદ પડે છે અને એમાં સુરો ખાચર વરસાદ પડે અને ચાલ્યા જાય ને જોતો જોતામાં વરસાદ બંધ થયો ને માથાથી કરા પડવા માંડ્યા ધણીંગ ધણીંગ માથા ઉપર પડે બધા સુરો ગાજર કે સોમલા આ માથે પાગડા બાંધે ઠીક એવો ને કરા કરા માથા ફોડી નાખે એવા છે અને એ વખતે મહારાજ કે દરબારો મારા સાધુને પાગડી મેં એટલે જ બંધાવી છે કે માથે મુંડન અને કરા પડે તો મારા સાધુના માથા ફૂટી ન જાય એટલે મેં પાગડી બંધાવી સુરો ખાચર કે મહારાજ કરા તો બહુ સારા ખરેખરા કરાવો અને એમાંય બધાય ભેડા થઈ અને આમ અધરા અધર મોટા મોટા કરા ઝીલ્યા ઝીલીને મહારાજ આખા વરસાદમાં પલળી ગયા હતા માણકી ઘોડી ઉપર બેઠા હતા ને ત્યાં કરા લઈ આવ્યા દીધું મહારાજ આ કરા જમવા જેવા છે અને મહારાજ ને સુરા ખાચરે કરા દીધા ને ઈ મહારાજ કરા જમ્યા નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજને કરા જમતા જોયા છે ગુજરાતની કાઠિયાવાડ જતા હતા અને માર્ગમાં બુધેથી થોડાક દૂર છે ને ત્યાં કને કરા જમતા જોયા ચાલુ વરસાદ બધાય પલડી ગયા મહારાજ ખોડાભાઈને ઘેર પહોંચી ગયા એમાં બન્યો એમ કે ઉકા ખાચર પાછળ રહી ગયા તે હાલી શક્યા ની ઘણા દોડે પણ સંગવારાની ચાલ ઉતાવળી એટલે ઉકા ખાચર પહોંચી શક્યા નહીં ભારે વરસાદ અને ઉકા ખાચર તો ગભરાઈ ગયા અને એમાં મહારાજે વિચાર કર્યો કે આજે તો આની પરીક્ષા લેવી
કેરી ના બાને ઘરે ગયો નથી, નકરી કેરી જ ખાધી, આજે પરીક્ષા લેવી. હે, ચાર ચાર કાગળ આવી ગયા ત્યાં સુધી ઘરવાળાને દાદ દીધું નથી, અને આજે પરીક્ષા લેવી ક્યાંની, ધીરજ કેટલી છે. અને ઉકા ખાજર પાછળ, અને પાછળ મહારાજ જો ઉકા ખાજર હાલે આવે તો થાય શું. પગ પડે ને લપસી જાય, કાયા કાદવ થી લપટાય, જડમાહી માર્ગ ન દિશે અકડાયા, તેથી તે અતિશે. આગળ ચાલે ધડિંગ દઈને પટે પડે, આખા કાદવાળા ભરાઈ ગયા ઉકો ખાજર કપડા ને બધું, ઉભા થઈને હાલવા જાય પણ પાણી એટલું ને ક્યાંય માર્ગ ન મળે. અને હવે તો એટલા બધા ગભરાણા કે જાવું ક્યાં, આગળ માર્ગ દેખાતો નથી. અને ત્યારે મનમાં થયું, બહુ ચીડાય ચિતમાં વિચારે, કેરી ખાવા રહ્યું ઘણું મારે, તેથી આવી પીડા માથે લીધી, બહુ ગાળો કેરીને ત્યાં દીધી. મનમાં વિચાર કરે, આ કેરીએ મારી દાંત વાળી, જો ઘરે પૂછી ગયો હોત તો આ હાલત મારી થાત નહીં. અને પછી તો મોટી મોટી ગાળો કેરીને દેવા માંડ્યા કે તારા લીધે હું દુખી થયો. પછી તો ઉકા ખાજર કેરીને ગાળો દે, ને પછી તો ઘરના માણસોના ત્રણ ત્રણ પત્ર આવ્યા, પણ કેરી ખાવાને લીધે આવી મારી દશા થઈ, પણ હવે શું કરું. અને એ વખતે મહારાજે વરસાદ હતો ને બંધ કરી દીધો. મૂળજી બ્રહ્મચારી આવ્યા અને ગાજર મહારાજે દીધા, કીધું આનું ગાજર નું શાક કરો. અને બ્રહ્મચારી, આજે એકાદશી છે એટલે આ દેવજી ભગતને મારો થાળ થાય ને એમાંથી જમાડજો. દેવજી ભગત તો રાજી થઈ ગયા કે આજનું તો પત્યું, હજી અઠવાડિયું કાઢવાનું છે, કાં એક દી માગે એક દી મહારાજે હા પાડી, પણ હજી છદી ક્યાં કાઢવા. અને મૂળજી બ્રહ્મચારીને કે બ્રહ્મચારી, આ દેવજી બ્રાહ્મણ જ્યાં સુધી રહે ત્યાં સુધી મારા રસોડે જ એને મારા થાળમાંથી જમાડજો. દેવજી બ્રાહ્મણ તો રાજી થઈ ગયો કે બે પૈસામાં મહારાજ રાજી થઈ ગયા, મારું કામ થઈ ગયું. સાત સાત દિવસ સુધી મહારાજની પ્રસાદી મળી ગઈ. નિષ્કુળાનંદ સ્વામી કે તે દિવસે મૂળજી બ્રહ્મચારીએ રાતડિયા ગાજરનું શાક કર્યું અને મહારાજ રાતડિયા ગાજર જમ્યા એવા મેં દર્શનને કર્યા. જે જે સ્વામીએ જોયું ને એ જ લખ્યું. જો આ હરિ સ્મૃતિ અંદર આ બીજી ચિંતામણી, એમાં એક એક આઈટમોની બધી લીલાઓ તો છે જ, એ બધી કહેવા જાય તો પાર પડે એમ નથી. આપણને હમણાં સમય થઈ જશે પૂરું, કારણ કે નકરી લીલા જ ભરી છે ને, આનામાં ઉપદેશ નું નામ જ નથી. માત્ર નાનકડો ગ્રંથ છે ને 351 જ ચોપાઈ, અને એની અંદર એટલી બધી લીલા. અને આ બધી લીલા વૈરાગ્ય મૂર્તિ સ્વામીએ જે જે જોઈ એ બધી લખી છે. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજને ફાફડા ને વડા વળી જમતા જોયા છે, કડી ગાંઠિયા ફૂલ વળી જમતા જોયા છે, દાળ દાળિયા ને મમરા જમતા જોયા છે. દાળિયા મારા જમ્યા, દાળિયા તો જમ્યા, મમરા જમ્યા. લો અત્યારે મમરાનો બહુ હાલ્યો ને આપણે, નાસ્તા મમરા મળ્યા જ બધું મળી ગયું. મારા જ મમરા જમ્યા હતા. એ ક્યારે જમ્યા હશે? સોરઠ પ્રાંતમાં વિચરણ કરતા. સોરઠ પ્રાંત એટલે જૂનાગઢ પ્રદેશ છે ને, ત્યાં એ મહારાજ વિચરણ કરતા હતા. માંગરોળ ને માણાવદર પંચાળા એ બાજુ મહારાજ વિચરણ કરતા. એમાં એક ગામથી બીજે ગામ જતા હતા, ત્યાં માર્ગમાં ભગત મળ્યા. ભગત મળ્યા ને મહારાજને કીધું કે પ્રભુ, હું તો પરિસ્થિતિ નબળો, પણ મારી પાસે મમરા છે, તમે મમરા જમો. મહારાજ કે ભગત, જો ઉભવાનો તો સમય નથી, બીજે ગામ જવું છે. એટલે મહારાજે પોતાનો ખેસ હતો ને પોળો કર્યો, અને ઓલા ભગતે મમરા નાખી દીધા. મહારાજે માણકી ઘોડીની એક હાથમાં લગામ આમ ખેસ જાળી, અને એક હાથે મમરા જમતા જાય ને માણકી હલાવતા જાય, એક બાજુ સુરો ખાચર બીજી બાજુ હલૈયો, અને બે જણા સાથે. એટલે બે જણા વિચાર કરે, આ મહારાજ એકલા એકલા મમરા ખાઈને આપણે મોઢું જોતા રહેવાનું. એને મહારાજ લીધે, મહારાજને સમજવું જોઈએ ને કે આ બે ભગત ભેરા તો દેવા જોઈએ. એટલે મહારાજ થોડાક મમરા જમ્યા,
અને પછી બે દરબારો દીધા થોડા થોડા મમરા બે ને, એટલે બે જણાએ પોતાના ખેસિયા ફોડા કરી મમરા લીધા, ગોળી હંકારતા જાય ને મમરા ખાતા જાય, પણ હવે શું કેવું જો ખાવાનું મળે એટલે ભગવાન ભૂલે. હે એટલે સીધી વસ્તુ છે ને ખાવાનું મળે. મહારાજ માણકી ઉપર બે જણા ઘોડેસવારો સુરો ખાચર અને અલૈયો, સુરો ખાચર ને માત્ર ધાતલ છે, માત્ર ધાતલ ને મમરા બે જણા મંડ્યા જમવા. હવે મમરા ખાતા જ મહારાજ ની સ્પીડ હાલવાની બહુ હતી, માણકી ઘોડી આગળ નીકળી. હવે આગળ ગયા ને ત્યાં રસ્તા બે આમ જતા હતા, હવે ક્યાં રસ્તે મહારાજ નીકળી ગયા એ ખબર નહીં. ઓનો બે નું મમરા ખાવામાં ધ્યાન, અને બે આમ હાલ્યા જાય ને ત્યાં રસ્તા આગળ ઉભા રહ્યા સુરો ખાચર કે માત્રા ઉભો રે ઉભો રે, ક્યાં જાઉં, આ બે રસ્તા છે, કોઈકને પૂછા કર પૂછા. માત્રા દાદલ નું મમરા ખાવામાં મન ન પડ્યું, મમરા ખાયા કરે, ઓલો સુરો ખાચર બોલ્યા કરે ને માત્રો મમરા ખાયા કરે. એમાં એક માણસ નીકળ્યા ને પૂછા કરી માત્રા દાદલ ને સુરો ખાચર કે પૂછા કર પૂછા કર, મમરા નો રસ્તો આ ગામ નો રસ્તો ક્યાં છે. ઓલા ને મમરા મનમાં ભમેલા પડ્યા હતા ને, એટલે માત્રો દાદલ કે એ ભાઈ અહીંયા આવો અહીંયા આવો, બાજુમાં ગયા અને પૂછ્યા કે અરે ભાઈ મમરા નો રસ્તો ક્યાં છે. સુરો ખાજર કે તારો બાપ મોઢામાં બીજે ક્યાં, મમરા નો રસ્તો મોઢામાં, ગામ નું નામ પૂછ્યા કર મમરા નું પૂછ્યા ન કર. વૈરાગ્ય મૂર્તિ સ્વામી કે દીદી છે મમરા જમતા પણ મહારાજ ના દર્શન કર્યા છે. અને છેલ્લે વૈરાગ્ય મૂર્તિ સ્વામીએ લખ્યું કાજુ કરા ટાઢાહી મજમતા જોયા છે, કોમળ નિર્મળ લૈલી મજમતા જોયા છે. કરા જોયા ને, કરા બરફના ગાંગડા પડે માથે, બરફના ટુકડા પડે ને, શું કહો તમે અહીંયા કરે એમ જો, ગુજરાતમાં ભારતમાં તો કરા કહેવાય, કરા ને ભાઈ મહારાજ કરા જમ્યા હતા. લ્યો એ જમ્યા હશે ને કોઈ ભગત ભાવનારા હશે ને એને જમાડ્યા ને. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ એક વખત ગઢપુરમાં બિરાજમાન હતા, એ વખતે ગુજરાતના અમદાવાદ ને વહેલાલ ને કણભા ને એ બધાના ભક્તો હરિભક્તો મહારાજની પ્રાર્થના કરી કે પ્રભુ ઉનાળાના દિવસો છે અને કેરી બહુ પાકી છે, તમે ઉનાળો ગાળવાને માટે ગુજરાતમાં આવો. એટલે મહારાજ કાઠી દરબારોની સાથે સંતો અને હરિભક્તોની સાથે ઉનાળાની સિઝનમાં ગુજરાતની અંદર પધાર્યા, અને સાથે બધા ભક્તો ગુજરાતમાં પધાર્યા ને, એટલે ત્યાગ અને ગુજરાતના હરિભક્તો મહારાજને માટે દરરોજ સુંદર મજાની કેરીનો રસ્તો હોય જ, ક્યારેક રોટલી ને ક્યારેક પુડલા ને ક્યારેક પૂરી ને દરરોજ જમાડે, અને એમાં સુરો ને સોમલો ને અલૈયો ને બધાએ મજા પડી ગઈ. એક દિવસ મહારાજ ને સુરો કે ભણો મહારાજ આ વખતે તો ગુજરાતમાં ભારે મજા પડી હો, દરરોજ કેરીના થાળ થાય બધાએ ભેરા. અને એવામાં ઉકા ખાચરના ઘરેથી કાગળ આવ્યો કે જલ્દી ઘરે આવો, તમારું જરૂરી કામ પડ્યું છે. કાગળ મહારાજે ઉકા ખાચર દીધો, ઉકો વિચાર કરે કે ઘરે ઘર તો થયું જશે, જો ઘરે જઈશ તો અહીંયા કેવી સરસ મજાની કેરી કેરી રહી જાય. લ્યો હવે કેરીના લોભમાં ને લોભમાં ઉકો ખાચર ઘરે ગયા નહીં, બીજો આવ્યો ત્રીજો ચાર ચાર કાગળ આવ્યા, પણ ઉકો ખાચર કે ભણો મહારાજ ઘરે જાઉં તો કેરી જાય, એટલે ઘરે જવા જેવું નથી. આમ કરતા કરતા બે ત્રણ મહિના પછી ઉનાળાની આખી સિઝન ગઈ, અને પછી મહારાજ કે દરબારો હવે તો ચોમાસાની સિઝન આવે એટલે પાછા ચાલો કાઠિયાવાડની અંદર જઈએ. અને તરત મહારાજ ગુજરાતમાંથી હવે કાઠિયાવાડ તરફ જવાને માટે નીકળ્યા, અને ચાલતા થયા ને ચાલતા ચાલતા મહારાજ કે બુદ્ધે થતા જઈને ખોડાભાઈને મળતા જઈએ. બુદ્ધે જ તરફ જાય અને ચાલતા જાય ત્યાં તો રસ્તામાં થોડીક વારમાં તો આમ સાફ વાતાવરણ, ઓચિંતાનું આકાશમાં વાદળા થવા માંડ્યા, વાદળા થયા આકાશમાં ઘનઘોર વાદળા થઈ ગયા, અને જોત જોતામાં વૈરાગ્ય મૂર્તિ સ્વામી કે આકાશની અંદર તો મેઘ માંડ્યો ગાજવા, છવરાયું મંડળ છેક રવિયું મેઘ માંડ્યો ગાજવા, સો ઇન્દ્રની અસવારીના વાજિંત્રો લાગ્યા વાજવા. જાણે ઇન્દ્ર નીકળ્યો હોય અને અસવારી નીકળીને વાજિંત્ર વાગતા હોય ને એવી રીતના આ બધાએ
વાદળાઓ ગાજે છે અને સીઝનનો પહેલો વહેલો વરસાદ ધોધમાર વરસાદ છૂટી પડ્યો છે. સુરોખ હાજર કે ભણો મહારાજ, આ તો બહુ વરસાદ પડે છે. અને એમાંય સુરોખ હાજર વરસાદ પડે અને ચાલ્યા જાય ને જોતો જોતામાં વરસાદ બંધ થયો ને માથાથી કરા પડવા માંડ્યા. ધણીંગ ધણીંગ માથા ઉપર પડે બધા. સુરોખ હાજર કે સોમલા, આ માથે પાગડા બાંધે ઠીક કેવો ને કરા કરા માથા ફોડી નાખે એવા છે. અને એ વખતે મહારાજ કે દરબારો, મારા સાધુને પાઘડી મેં એટલે જ બંધાવી છે કે માથે મુંડન અને કરા પડે તો મારા સાધુના માથા ફૂટી ન જાય, એટલે મેં પાઘડી બંધાવી. સુરો ખાચર કે મહારાજ, કરા તો બહુ સારા ખરેખરા કરાવો. અને એમાંય બધા ભેડા થઈ અને આમ અધરા અધર મોટા મોટા કરા ઝીલ્યા. ઝીલીને મહારાજ આખા વરસાદમાં પરળી ગયા હતા. માણકી ઘોડી ઉપર બેઠા હતા ને ત્યાં કરા લઈ આવ્યા, દીધું મહારાજ આ કરા જમો, કરા જમવા જેવા છે. અને મહારાજ ને સુરા ખાચરે કરા દીધા અને ઈ મહારાજ કરા જમ્યા. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજને કરા જમતા જોયા છે. ગુજરાતથી કાઠિયાવાડ જતા હતા અને માર્ગમાં ભુધેજથી થોડાક દૂર છે ને ત્યાં કને કરા જમતા જોયા. ચાલુ વરસાદ, બધાય પલળી ગયા. મહારાજ ખોડાભાઈને ઘેર પહોંચી ગયા અને એમાં બન્યું એમ કે ઉકા ખાચર પાછળ રહી ગયા. પાછળ રહી ગયા તે હાલી શક્યા ની ઘણા દોડે, પણ સંગવારાની ચાલ ઉતાવળી એટલે ઉકા ખાચર પહોંચી શક્યા નહીં. ભારે વરસાદ અને ઉકા ખાચર તો ગભરાઈ ગયા. અને એમાં મહારાજે વિચાર કર્યો કે આજે તો આની પરીક્ષા લેવી. કેરીના બાને ઘરે ગયો નથી, નકરી કેરી જ ખાધી, આજે પરીક્ષા લેવી. હે, ચાર ચાર કાગળ આવી ગયા ત્યાં સુધી ઘરવાળાને દાદ દીધું નથી અને આજે પરીક્ષા લેવી કે આની ધીરજ કેટલી છે. અને ઉકા ખાજર પાછળ, અને પાછળ મહારાજ જો ઉકા ખાજર હાલે આવે તો થાય શું. પગ પડે ને લપસી જાય, કાયા કાદવ થી લપટાય, જળમાહી માર્ગ ન દિશે અકડાયા, તેથી તે અતિશે. આગળ ચાલે ધડિંગ દઈને પટે પડે. આખા કાદવવાળા ભરાઈ ગયા ઉકો ખાજર કપડા ને બધું. ઉભા થઈને હાલવા જાય પણ પાણી એટલું ને કે માર્ગ ન મળે. અને હવે તો એટલા બધા ગભરાણા કે જાવું ક્યાં, આગળ માર્ગ દેખાતો નથી. અને ત્યારે મનમાં થયું, બહુ ચીડાય ચિતમાં વિચારે, કેરી ખાવા રહ્યું ઘણું મારે, તેથી આવી પીડા માથે લીધી, બહુ ગાળો કેરી ને ત્યાં દીધી. મનમાં વિચાર કરે, આ કેરીએ મારી દાંત વાળી, જો ઘરે પૂછી ગયો હોત તો આ હાલત મારી થાત નહીં. અને પછી તો મોટી મોટી ગાળો કેરીને દેવા માંડ્યા કે તારા લીધે હું દુખી થયો. પછી તો ઉકા ખાજર કેરીને ગાળો દે ને પછી તો ઘરના માણસોના ત્રણ ત્રણ પત્ર આવ્યા, પણ કેરી ખાવાને લીધે આવી મારી દશા થઈ, પણ હવે શું કરું. અને એ વખતે મહારાજે વરસાદ હતો ને બંધ કરી દીધો. ભાઈના ઘરે મહારાજને મળ્યા અને ત્યાં આવી અને મહારાજ કે ઉકા ખાચર આવી ગયા. અરે મહારાજ, માંડ માંડ પહોંચ્યો. એ પ્રભુ, તમે આવી પરીક્ષા બીજાની કરતા ની, તમે ભલે મારી કરી, મને ખબર પડી ગઈ કે હું કેરીનો લોભ મને રહ્યો ને ત્યારે તમે આવી પરીક્ષા મારી કરી છે. ઉકા ખાચર કે મહારાજ, પછી તો એવો હેરાન થઈ ગયો ને પછી તો મેં કેરીને ગાળો દીધી કે ને તો પછી. મારે મહારાજ કે ભલે તમે હેરાન થયા પણ તમને બે વસ્તુ ખાવા મળી ને. ઉકો ખાજર કે શું મહારાજ. જો એક તો કેરી ખાવા મળી અને બીજું તો કે કરા મળ્યા. ઉકો ખાજર કે હા મહારાજ, એ મળ્યા, એક કેરી અને બીજા કરા. વૈરાગ્ય મૂર્તિ સ્વામી કે આવા મેં મહારાજના દર્શન કર્યા છે. મીંડી આવડ મરચા રાતા, કઠળ બહુ કસ્તુરી ખાતા, થેક ચંદ કંદ પોળી જમતા જોયા છે, જાય નિષ્કુળાનંદ ઘોડી જમતા જોયા છે. આવી રીતના વૈરાગ્ય મૂર્તિ સ્વામી કે જમવાની લીલાઓના મહારાજના મેં દર્શન કર્યા છે. હવે મહારાજ જમી અને તૈયાર થઈ ગયા. હવે સુંદર મજાના વસ્ત્ર અલંકારો ધારણ કરશે. એ પણ ભક્તોની ભાવનાને વશ થઈને કેવા કેવા સુંદર મજાના વસ્ત્ર અલંકારો ધારણ કર્યા છે એની નોંધ વૈરાગ્ય મૂર્તિ સ્વામી ત્રીજી ચિંતામણી ભૂધર ભાડ્યા છે એની અંદર કરી છે. એ ત્રીજી ચિંતામણીની કથા
સાંજના કથા પ્રસંગની અંદર સાંભળશું. એક અને બીજી ચિંતામણી સાથે કથાને વિરામી દે. શ્રી હરિ સ્મૃતિ મધ્ય દ્વિતીય ચિંતામણી સહજાનંદ સ્વામી મહારાજ ની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ કથાના વક્તા શાસ્ત્રી સ્વામી શ્યામ કૃષ્ણદાસજી, એ જ રીતે કથાના યજમાન શ્રી રુતુલભાઈ પટેલ, એમના ધર્મપત્ની જિજ્ઞાનબેન, એમના સુપુત્ર દર્શ, એ જ રીતે કથા શ્રવણ કરી રહેલા બધા ભક્તજનો, મંદિરના પ્રેસિડેન્ટ શ્રી યોગેશભાઈ, જયરામ બાપા, રણછોડભાઈ, એ ઘણા છે આપણે, હિંમતભાઈ ને જયંતિભાઈ ને હા હિમરાજભાઈ ને ભક્તજનો, સ્વામીએ કથા બહુ સરસ સમજાવી આપણને. જે નિષ્કુળાનંદ સ્વામીએ પોતાની નજર આગળ જે જે જોયેલું છે એ કથા હરિસ્મૃતિની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ ગૂંથેલી છે. 7 ચિંતામણી છે. તો સ્વામી 2 ચિંતામણી આપણને સમજાવી, જો કે બધું લાગટ તો નહીં હોય, લાગટ લેવા જશો તો પૂરું થાય એમ નથી. એટલે એની અંદર સરસ સરસ કથા સ્વામી આપણે સમજાવી. એટલે શીરાની કથા બહુ સરસ આવી. લો, બ્રહ્મચારી બધા શીરો તો બનાવ્યો, પણ શેક્યા વિનાનો શીરો. રુદ્રભાઈ, શીરો બીરો આવડે નથી આવડતો તમને? આ બધું શીખવા જેવું છે. ક્યારેક આ કદાચ શીખેલા હોય તો ક્યારેક કામ આવે. એક પર અમારા એવું થઈ ગયું, 11 આવી અને રાજગ્રાનો શીરો કર્યો. હવે રાજગ્રાનો શીરો એવો છે કે જરાક શેકવામાં જો ત્યાં ધીમો રહી ગયો તો પછી જોઈ લો, ને થોડુંક જરાક થઈ ગયું પાણી વધારે અને પછી તાવી થાતી અલગ થાય નહીં. છીરો વાસણમાં નાખી તો વાસણ આખું ભેરું, એને ભેરું એને શીરો લઈ તો આખું વાસણ ભેરું ઊંચું થાય. પછી સંતોએ કીધું કે આ તો શીરો પેટમાં ન જાય કે તે પછી બહાર ઓટલો હશે ને, ઓટલા ઉપર મૂક્યા ગયા. તે ઓટલા એ શીરો જોઈ કે કાગડો આવ્યો અને એમ થયું કે શ્રાદ્ધ પક્ષ ચાલે છે એટલે આપણા માટે શીરો આવ્યો. એ આવી કે જેવી ચાંચ મારી અંદર અને પછી ચાંચ ખોલે નહીં યો. પછી મોટો કોણ કરો અને પછી ઉડી ગયો નરિયા ઉપર જઈ કે ચાંદ બાસ આમ ઘસી. અને પછી કદાચ મને લાગે એ કે આના પિતૃઓનો નખો જ જાય, પિતૃ હોય તો નખો જ જાય. તે પછી આવ્યો નહીં. એટલે ઘણી વખત પછી બનાવવામાં આવું થઈ જતું હોય તો તકલીફ થતી હોય છે. એટલે શીખી લેવું. હવે જો કે બધા સ્કૂલની અંદર બધા પિરિયડ આવી ગયા ને, બધું શીખવાડતા હોય છે બધું, અને સ્કૂલોની અંદર બધું ચાલે જ છે અને બધા વિદ્યાર્થી બનાવતા હોય. અમારે ગાંધીધામની અંદર પછી બનાવતા હતા છોકરા બધા, પછી શિક્ષણ અધિકારી બધા આવ્યા કે શું બનાવો છો, કે જાપાનની પીઝા બનાવી, પીઝા કે. અને પછી એક કડાયાની અંદર બીજા છોકરા કંઈક બનાવતા હશે, શું બનાવો છો, કચ્છી શીરો બનાવી, કચ્છી શીરો. પછી એક જણો હશે એમ કડાયામાં કાંઈ નહીં, તાવી જો ને હલવ્યા કરે, કાંઈ હતું નહીં. આની અંદર શું બનાવો, ઉલ્લુ બનાવો, ઉલ્લુ બનાવો. એટલે કઈક શીખી લીધેલું હોય તો વાંધો નહીં, તો ઉલ્લુ ન બનાવો, ક્યાંક શીખી લેજો. અને કદાચ આગળ પાછા હોય તો ક્યારેક આપણે કરવામાં કઈ વાંધો ના આવે. તો ભક્તજનો, આ કથાની અંદર લગભગ બધું આપણને શ્રીજી મહારાજ જે થાળ જમ્યા છે અને નિષ્કુળાનંદ સ્વામી જે બધું નજરે નિહાળેલું છે એ બધી આપણે કથા સાંભળવાની છે. અને હવે બરાબર બપોર પછી 6 વાગ્યાના સમયે ઠાકોરજીની આરતી કરી ને આપણે કથાને બેસાડશું. ને અત્યારે કથાને અહીંયા વિરામ આપીએ છીએ. અને આજે પ્રસાદ છે મોતૈયા લાડુનો, બધા એને એક પ્રસાદ આપી દઈએ. સજાનંદ સ્વામી મહારાજની જય.